રોડ પર કાર્યક્રમના પોસ્ટર લાગ્યા. લવ જિહાદ અને લેન્ડ જિહાદના કાર્યક્રમના પોસ્ટર લાગ્યા છે. સામાજિક કાર્યકરી વેડ રોડ પર કાર્યક્રમ રાખ્યો, જેમાં 15મી ઓક્ટોબરે આ કાર્યક્રમ યોજાશે. કાર્યકર લોકોને લવ જિહાદ વિશે જાગૃત કરશે. લવ જિહાદ અને લેન્ડ જિહાદના કાર્યક્રમના પોસ્ટર લાગવામાં આવ્યા છે. સુરતથી મારી સાથે સંવાદદાતા કીર્તિશ જોડાઈ ગયા. આજ કીર્તિશ, વાત કરીએ સુરતમાં જે પ્રમાણેના પોસ્ટર લાગેલા છે, કોણે લગાવ્યા છે આ પોસ્ટર? બિલકુલ, છેલ્લા લાંબા સમયથી પાટીદાર સમાજમાં લવ જિહાદના મુદ્દાને લઈને દિવસે ને દિવસે જે રીતે તૂટ પકડી રહ્યું છે, ત્યારે આગામી 15મી ઓક્ટોબરના રોજ સુરતના વેર રોડ સિંગરપુર વિસ્તારમાં લવ જિહાદ અને લેન્ડ જિહાદના કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તેને લઈને સુરતના વેર રોડ સિંગરપુર ચાર રસ્તાના સર્કલ ઉપર લવ જિહાદ અને લેન્ડ જિહાદના કાર્યક્રમના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. વેર રોડ વિસ્તાર આમ તો પાટીદારોનું ઘર કહેવાય છે, અને જે પ્રકારે પાટીદારોની દીકરીઓ લવ જિહાદના મામલે ભોગ બની રહી છે, ત્યારે થોડા સમય પહેલા જ ખોડલધામમાં જે પ્રકારના કાર્યક્રમ યોજાયો છે, અને કાર્યક્રમમાં આ મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, ત્યારે આગામી 15મી ઓક્ટોબરને લઈને સુરતના વેર રોડ પર પાટીદારના ઘરમાં કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. કહી શકાય કાચા હિન્દુસ્તાની લોકોને લવ જિહાદ અને લેન્ડ જિહાદ અંગે જાગૃત કરશે. ખાસ કરીને કાજલ હિન્દુસ્તાની દ્વારા આ કાર્યક્રમનું મુખ્ય અતિથિ વિશેષમાં છે, અને તેઓ દ્વારા જાગૃતિને લઈને કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે તેમના કાર્યક્રમના પોસ્ટર લાગતા હવે વિવાદ ઉભો થયો છે. કીર્તિશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો લવ જિહાદ અને લેન્ડ જિહાદ તેના મુદ્દે હાલ તો જાગૃતતા લાવવામાં આવે તે ઉદ્દેશ છે, અને જે પ્રમાણેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે, કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. જ્યારે સુરતના અડાજણમાં પીએસઆઈના